तो बीजा मोटा समाचार सामे आवी रह्या छे, इलेक्शन नजीक छे त्यारे भाजप अने कोंग्रेसनी वच्चे आम आदमी पार्टी पण एडी चोटीनुं जोर लगावी रही छे। त्यारे हाल केजरीवालनुं निवेदन सामे आव्युं छे, गुजरातमां आम आदमी पार्टीनी सरकार बनशे, आईबीना रिपोर्टनो हवालो आपवामां आव्यो छे। इंटेलिजन्स ब्यूरोनो रिपोर्ट सामे आव्यो, देवूसिंह चौहाणे तेनो वळतो जवाब आप्यो छे। देवूसिंहे केजरीवालने मनोरोगी साथे सरखाव्या छे। आ पहेला पण देवूसिंह चौहाण केजरीवालने लई निवेदन आपी चुक्या छे। हळाहळ झूઠું બોલે છે કેજરીવાલ તેવું પણ દેવુસિંહ ચૌહાણે કહ્યું છે। ગુજરાતમાં આપની સરકાર બનશે કેજરીવાલ એવું કહી રહ્યા છે, ત્યારે દેવુસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે, તેમણે મનોરોગી કહ્યા છે। આ પહેલા પણ દેવુસિંહ ચૌહાણ આ પ્રકારનું નિવેદન આપી ચૂક્યા છે। દેવુસિંહ ચૌહાણ ખાસ કરી ખેડાના સાંસદ છે અને તેના દ્વારા આ પ્રકારના નિવેદન અવારનવાર આપવામાં આવતા હોય છે, ત્યારે ફરી એકવાર નિવેદન આપવામાં આવ્યું છે। જો કે કેજરીવાલે પણ તેવું કહ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે। ગુજરાતમાં જો કે આ બીજું વર્ષ હશે કે જ્યારે બીજી ટર્મ હશે કે જ્યારે આમ આદમી પાર્ટી લડવા ઉતરી રહી હોય, પરંતુ ખાસ સફળતા મળશે કે નહીં તે જોવાનું રહ્યું, પરંતુ હાલ તો દરેક પાર્ટીના પ્રમુખોની જેમ તે કહી રહ્યા છે। વધુ માહિતી માટે અરુણ શાહ સંવાદદાતા સીધા ન્યૂઝરૂમથી જોડાયા છે। અરુણ, દરેક પાર્ટીઓ પોતે કહેતી હોય છે કે અમે સરકારમાં આવી રહ્યા છે, તેવું જ નિવેદન અરવિંદ કેજરીવાલે આપ્યું છે આમ આદમી પાર્ટીને લઈ, કેટલું સત્ય અને શું આગળ જતા પરિસ્થિતિ સામે આવી શકે? ધાર્મિક જે રીતે કહી શકાય કે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના પગલે દરેક રાજકીય પક્ષો અત્યારે સક્રિય થઈ ગયા છે। ચૂંટણી પંચ દ્વારા એટલે કે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી કોઈપણ પ્રકારનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ આ વખતે કહી શકાય કે ચૂંટણીમાં કંઈક અલગ જ પ્રકારના રંગરૂપ દેખાય એવી પૂરી સંભાવના પ્રવર્તી છે। તેના જ પગલે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર વિભાગનો પણ જવાબદારી સંભાળી રહેલા અમિત શાહ વારંવાર અને અનેકવાર જે રીતે ગુજરાતની મુલાકાતે છે, તેના પક્ષે કહી શકાય, તેના પરથી કહી શકાય કે ચોક્કસ રીતે આ વખતની વિધાનસભા 2022ની ચૂંટણી દરેક રાજકીય પક્ષ માટે એક લિટમસ ટેસ્ટ સમાન સાબિત થશે। મહત્વપૂર્ણ રીતે જોઈએ તો જે રીતે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી તરફથી 182 તમામ બેઠકો કબજે કરવા માટેનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે, ત્યારે તેની વિરોધ પક્ષની પાર્ટી તરફથી આ વખતે સૌ પ્રથમવાર આમ આદમી પાર્ટી જે મજબૂત રીતે ઉભરી આવે એવી શક્યતા તો જણાતી નથી, પરંતુ ચોક્કસ રીતે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને સામનો કરવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી છે અને એ પ્રમાણેનું તેનું ગ્રાસરૂટ લેવલ ઉપરથી જે આયોજન કર્યું છે તેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં ફફડાટ વ્યાપ્યો છે એમ ચોક્કસ રીતે કહી શકાય। હાલના તબક્કે જે વાત કરીએ તેના સંદર્ભમાં જે પણ કેજરીવાલે જે વાસ્તવિકતા વ્યક્ત કરી છે, એટલે કે અત્યારની પરિસ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે, આમ આદમી પાર્ટી એવું માની રહી છે કે સરકાર આમ આદમી પાર્ટીની બનશે, તે સત્ય બનશે તે વાત અત્યારથી કહી શકાય નહીં, કારણ કે મતદારોનું મન કળવું ખૂબ જ મુશ્કેલ છે। પરંતુ તેણે જે આગાહી વ્યક્ત કરી છે તે આઈબીના રિપોર્ટના આધારે કરી છે તેવો દાવો પણ કેજરીવાલ તરફથી કરવામાં આવ્યો છે, એટલે એક રીતે કહી શકાય કે સત્ય શું એ ભારતીય જનતા પાર્ટી તેમજ આમ આદમી પાર્ટી જાણી શકે, પરંતુ એક વાત ચોક્કસ છે કે આ વખતે અત્યારના તબક્કે જે વાસ્તવિકતા થતી થઈ છે તેના સંદર્ભમાં મોંઘવારી, રોજગારી, શિક્ષણ, ખેડૂત, ખેતી આ તમામ સમસ્યા જે પ્રશ્નો ઊભા થયા છે, એટલું જ નહીં પાટનગર ગાંધીનગર એક રાજકીય એપી સેન્ટર માનવામાં આવે છે, તેના બદલે હમણાં છેલ્લા કેટલાક દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ જે રીતે આંદોલનની છાવણીમાં પરિવર્તિત થયું છે અને તેના પગલે પણ કહી શકાય કે પ્રજાનો મત આ વખતે કઈ બાજુ જશે, પ્રજાનું મન કઈ બાજુ જશે તે વિધાનસભા 2022ની ચૂંટણીના પરિણામો જણાવી શકશે। પરંતુ જે પણ રાજકીય ગતિવિધિ સર્જાઈ છે તેનો જવાબ એ કેન્દ્રીય રાજ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યો છે ને તેમણે કેજરીવાલને માનસિક રીતે મનોરોગી ગણાવ્યા છે, એટલે કહી શકાય કે રાજકીય નેતાઓ પણ કયા પ્રકારના વાણી, વર્તન અને વ્યવહાર કરે છે તે આ નેતાના નિવેદન પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે। આ માત્ર દેવુસિંહ ચૌહાણનું નિવેદન નથી, પરંતુ અત્યારના સંજોગો પ્રમાણે કહી શકાય કે કોઈપણ પ્રકારે રાજકીય સામનો કરવા માટે પોતાની પાસે કોઈપણ પ્રકારના નક્કર મુદ્દા નહીં હોવાના આધારે જે પણ આક્ષેપો કરે છે તે પર્સનલ એટલે કે અંગત જીવન ઉપર જે આક્ષેપો કરવામાં આવે છે આ માત્ર દેવુસિંહ ચૌહાણ કે એક જ કેન્દ્રીય મંત્રીની વાત નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છીએ કે વિધાનસભાની ચૂંટણી 2022ના પગલે જ્યારથી પ્રચાર ઝુંબેશ શરૂ થઈ છે
એટલે કે આ વખતે કહી શકાય કે 8 મહિના અગાઉથી એટલે કે જાન્યુઆરીથી જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતના પ્રવાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, એટલું જ નહીં બીજા નંબર તરીકે જોઈએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ત્યાર પછી જે પણ નેતાઓ આજે કેન્દ્રના કેન્દ્રમાંથી અહીંયા ગુજરાતમાં આવ્યા છે તેમના વાણી વર્તન અને વ્યવહારમાં ચોક્કસ રીતે સંયમ રાખવો એ તેમની વ્યક્તિગત જવાબદારી પણ બને છે. રાજકીય આક્ષેપ એ એક વસ્તુ છે અને વ્યક્તિગત આક્ષેપ કરવો એ બીજી વસ્તુ છે. રાજકારણમાં અત્યારના સંજોગોમાં જે રાજનીતિ રમાઈ રહી છે એ ચોક્કસ રીતે કહી શકાય કે વ્યક્તિગત આક્ષેપોની જે રાજનીતિ રમાય છે અને તેના કારણે અનેક વિવાદો ઊભા થાય છે. પરિણામે અત્યારના તબક્કે કહી શકાય કે કેજરીવાલનું અત્યારે ગુજરાતમાં 2 દિવસથી આગમન અને તેનો જવાબ જે દેવુસિંહ ચૌહાણ કે જે કેન્દ્રીય રાજ્યમંત્રી છે તેમના તરફથી આપીને તેમને માનસિક રીતે મનોરોગી ગણવામાં આવ્યા છે તે રીતે હવે તેનો જવાબ આપ્યો છે, ત્યારે હવે આમ આદમી પાર્ટી આનો પણ વર્તો જવાબ આપશે. એ વર્તો જવાબ શું આપશે તે જોવાનું રહેશે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે IBના રિપોર્ટના આધારે કેજરીવાલે જે દાવો કર્યો છે કે સરકાર અમારી બનશે, તદુપરાંત ભાજપની સરકાર બનશે નહીં તેમ પણ તેના કે જે પ્રમાણે દાવો કર્યો છે, ત્યારે હવે વાસ્તવિકતા શું હશે 2022ના ચૂંટણીમાં મતદાન કર્યા પછી અને જ્યારે પણ પરિણામ જાહેર થશે જે પણ ચૂંટણી પંચનો કાર્યક્રમ હશે તેના આધારે આગળનો જે પરિણામ આવશે તે બતાવી આપશે. જે અરુણ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો હાલ આખરી નિર્ણય મતદાતા પર હોય છે, પરંતુ દેવુસિંહ ચૌહાણનું આ નિવેદન એક બાદ એક રાજકીય વાતાવરણ ગરમ કરી રહ્યું છે. આ પહેલાં પણ દેવુસિંહ ચૌહાણે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું.